જૂનાગઢમાં દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પીર બાવા અને દશનામ ગૌસ્વામી સમાજના અધ્યક્ષ તનસુખગીરી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એક સારા કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં શિક્ષક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર બલદેવ પરી ગૌસ્વામીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. દશનામ ગૌસ્વામી સમાજના પ્રમુખ રૂપેશ ગીરીએ જણાવ્યું કે અન્ય લોકોના સન્માનની સાથે સાથે જ્યારે વિદ્યાર્થીઓનું અથવા તો શિક્ષકનું સન્માન થાય છે ત્યારે સન્માન સમારંભની ગરિમા વધી જતી હોય છે. આ પ્રસંગે સંતવાણી સહિતના પણ કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં સમાજના લોકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. આજે અમારું 108 મંડળ જ્ઞાતિ મંડળ અમારા એક ગૌસ્વામી સમાજનું ગૌરવ છે એવા બળદેવપુરીને એવોર્ડ પણ આપેલ છે. સાથે આજે આ શિવકથાકાર બાલગીરી બાપુએ અમને મને પણ એમ કે શ્રેષ્ઠ સેવા બદલ જે એવોર્ડ આપેલ છે. અમે દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ એમના ઋણી છીએ અને આજે અમારે શક્તિપૂજન અને સાથે સંતવાણીનો પણ કાર્યક્રમ છે અને એમના સમરણો પણ યાદ કરવા છે. અને વિશેષમાં તો અમારા દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળના અધ્યક્ષ પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ અંબાજી મંત જે અમારી સાથે છે અને અમારા અધ્યક્ષ છે અને સાસુ આ જે અમે જે એવોર્ડ આપેલા છે બળદેવપુરીને ખરેખર એક અમારા સમાજનું ગૌરવ છે. આજે ઘણા બધા સન્માનો સાથે જ્ઞાતિએ જે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ છે એ 5 સપ્ટેમ્બર જે શિક્ષકનો એવોર્ડો આખા રાજ્યભર અને નેશનલ લેવલે દેવાતા હોય છે. કાલનું જ આયોજન હતું પણ આજે અમારે ભવ્ય જ્ઞાતિનો કાર્યક્રમ આયોજન થયું એટલે એની સાથે મને જે આપ્યો એવોર્ડ એ એવોર્ડ લેતા હું ખુશીની લાગણી અનુભવું છું. ઘણા બધા એવોર્ડ મળ્યા પણ જ્યારે જ્ઞાતિ અને કુટુંબ જ્યારે આપણને સન્માનિત કરે છે ત્યારે એક વિશેષ એનો આનંદ હોય છે અને એ આનંદ છે આજે હું માણી રહ્યો છું અને એને માટે હું જ્ઞાતિનો ખૂબ ઋણી છું. આજે મોટા પીર બાબા અને અમારા જ્ઞાતિના જે સભ્યોએ આ પ્રસંગે જે આયોજન કર્યું છે બાલગીરી બાપુ ત્યાં તો એ એવોર્ડ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન થયું છે અને વિશેષ બીજા કાર્યક્રમો પણ યોજાણા છે તો આ હર્ષની લાગણી સાથે હું ખૂબ જ આનંદિત છું. જય હિન્દ.